गुजरात आरएनटीसीपी करारबद्ध कर्मचारी संघ क्षय विभाग ना जे कर्मीओ छे तेमना द्वारा तेमनी पड़तर रहेली मांगणीओने लईने कलेक्टर ने आवेदन पत्र पाठवी अने अचोक्कस मुदतनी हड़ताल करवामां आवी छे। गुजरात सरकार द्वारा तेमनी जे नीति छे ते निष्फळ रही छे, जेने लईने आ जे हड़ताल छे ते करवामां आवी रही छे। छेल्ला घणा समयथी कर्मीओ द्वारा जे पड़तर रहेली मांगणीओ छे तेने लईने तेमना द्वारा आवेदनो आपवामां आव्या हता, रजूआतो करवामां आवी हती, मौखिक रीतथी पण करवामां आवी हती ने लेखित रीतथी पण करवामां आवी हती, परंतु सरकार द्वारा तेमनी जे पड़तर रहेली मांगणी छे तेनुं निराकरण न આવતા આખરે તેમના દ્વારા હવે અનિશ્ચિત મુદ્દતની હડતાલ કરવામાં આવી છે। क्षय विभाग करारबद्ध कर्मचारी संघ जीआरसी एसयू संघ प्रमुख श्री हेमांशु पंड्या जणाव्युं के छेल्ला पांच करता पण वधु वर्षथी सरकारना सक्षम अधिकारीश्रीओ अने पदाधिकारीश्रीओने लिखित रजूआत अने रूबरू मळी नियमानुसार संतोषलायक तमाम जे मांगणीओ छे ते संतोषवा सतत विनंतीओ कर्या छे। तेम छतां पण वच्चेना समयमां पेनडाउन दर्दीनी सेवा सिवायनी तमाम कामगीरी स्थगित करवा साथे हड़ताल करत्या हता, परंतु निष्फळ सरकारी नीतिओना कारणे मात्र आश्वासनो मळ्या छे अने क्षय विरुद्ध सतत लड़त आपी रहेल कर्मीओने मात्र लॉलीपॉप ज આપવામાં આવી છે। ફરી એક વખત પોતાના સમસ્યા પડતર માંગણીઓને લઈને તાજેતરમાં જ રજૂઆત કરી અને શાંતિપ્રિય રીતથી સરકારશ્રીને આંદોલન નિવારણ સમિતિ સહિત તમામને પત્રથી જાણ કરી હતી અને સંભવિત હડતાલના અંતિમ શસ્ત્રથી અવગત કર્યા હતા। સત્વર નિરાકરણ લાવવા માટે તેમના દ્વારા આજે આવેદનપત્ર છે તે આપવામાં આવ્યું। અમે ટીબી ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ છીએ, જે આજે તારીખ 19/9/2022ના રોજથી કામગીરી સ્થગિત સહ હડતાલ અને પડતર માંગણીઓ બાબતથી હડતાલ પર જઈ રહ્યા છીએ, જે અત્યાર સુધી અમારી જોડે વિસંગતતા થઈ રહી છે તે બાબતે સરકારના વિરોધમાં અમે જઈ રહ્યા છીએ। અમે ટીબી ડિપાર્ટમેન્ટ કે જે બહુ ગંભીર બાબત છે, જેવી રીતના હમણાં કોરોનાની મહામારીમાં પણ કહેવામાં આવેલું કે કોરોના જેવી જ બીમારી ટીબી છે અને કોરોનામાં જેટલા દર્દીઓના મોત નથી થતા એટલી મૃત્યુ ટીબીમાં થાય છે, એટલે અમે દિન રાત સેવા આપીએ જ છીએ અને ટીબીની કામગીરી ખૂબ સારી રીતે કરતા રહ્યા છે। તો સરકારે એ બાબતે પણ ગુજરાતના ફર્સ્ટ નંબરના એવોર્ડ લીધેલા છે, તો એ રીતે ખાલી નીચે કામગીરી કરતા કોન્ટ્રાક્ચ્યુઅલ સિસ્ટમ જે નાબૂદ કરવા જેવી વસ્તુ છે અને એમને કોઈ સારું એક કમ્પન્સેશન તરીકે પણ આપવામાં આવે અને આગળ કોઈ કાર્યવાહી થાય એ બાબતે અમે કલેક્ટર સાહેબશ્રીને આજે આવેદન આપવા આવ્યા છે। અનિશ્ચિત મુદત સુધી છે, જ્યાં સુધી સરકારની બાબતથી કોઈ નિરાકરણ નહીં આવે ત્યાં સુધી। શું નામ આપનું? નિરંજન પ્રજાપતિ, ટીબી લેબ સુપરવાઇઝર, જિલ્લો વડોદરા।